volume student standard 6 આગું દૂર છેટું સુખ ચડવી અતિશય અણગમો થવું ખાબોચ્યું પાણીથી ભરેલું નાનો ખાડો ભીંજાવું પલળવું નિરાત ફુરસદ કરચલી કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચવાથી એમાં પડતો સળ કમાલ નવાઈ ઉપજાવેવું ફાકડું રસિક કડક કઠણ આકરું સંચો કપડાં સીવવાનું મશીન અતિશય ગણુપુ ગણું જ પુષ્કળ હરખ આનંદ ધાબુ છાપરા કે છાપરાને ઠેકાણે કરેલી અગાસી છાકો પાડો ગર્વ કરવું અવનવું નવી નવી જાતનું જાણકાર જાણનાર ચોખ્ઠું દાંતનું ચોખ્ઠું બારી કે બાણા બેસાડવા ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો ઘાટ બચકું કરડવું તે ગાયબ અલોપ ગુમ થયેલું કહાર કરવું એટલે કર્યું કયું કરે એવું આજ્ઞાકી ધમાલ ધમમાં ચકડી ભાખોડ્યું ઘૂંટણ્યું ગોઠળ જુઓ બરોબર આ તમારે લખવાના છે ચલો સમાનાર્થી શબ્દ એટલે મેં કીધું એમ સરખા અર્થવાળા શબ્દ બે બે શબ્દનો અર્થ કેવો થાય સરખો જેમ કે વૃક્ષ વૃક્ષ એટલે શું થાય ઝાડ ઝાડ થાય ને વૃક્ષ અને ઝાડ થાય ને એટલે સમાન અર્થ એટલે સરખા જેમ કે આમાં છે આગુ હું એકતા જ લખું છું આગુ શું થાય આગુ એટલે દૂધ એનો સમાનાર્થી છે દૂધ અને બીજું છે છેટું છેટું
પછી બીજો છે એવો કે ભીંજાવ કાબોર, ચકલી, ગોધ, કાબોર
घोड़ो, चकली, कबूतर, पोपट, मैना, लकड़कोर, तो एक रमत मानी कहीं है तो बजा हो तो रमी पर घरे रमानी नाना भाई बहन के मम्मी पापा के क्या बोलवानो गाय उठे बजा एक साथ हम हाथ रख पर गाय उठे तो फल अथवा उड़े उड़े तो मैं तो उड़ाड़ी कौन उड़े पक्षी उड़े नहीं तो कोई पर पक्षी चलो पोपट उड़े हर मैना उड़े भैंस उड़े जेने फल भी ले आओ बरोबर अभी रमत रमजो हमें 5-10 पक्षियों का नाम चलो इन्हें भी आगे जाइए तो अपनी एक वार्ता छे अहिया जुओ फायदो
ભાઈ ઉડે તો એને બધું ઉપર વંટી ઉપર બેસે તો બધું દેખાય બરોબર અને એક જગ્યાએથી દોડવા કરતાં ઉડવામાં વધારે મજા આવે એને કોઈ પશુ જેમ કે કૂતરો પકડવા આવે કે બિલાડી આવે તો એ ઉડે તો ફટ કહીને ઉડી શકે નુકસાન શું કે દોડતી હોય તો બિલાડી એનાથી ઝડપથી દોડે કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી ના કહે તો એમ જ હોય કુકડીને માને કરતી ન હોય કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે શું કામ છેલ્લી વંડીને માથે ચડી અહીં જમીન પર આપણે રમીએ જમીએ ખુશ થઈએ ભૂખ વંડીની વાત કે ભૂખને ભાઈ વંડીની વાત નથી જવું કે આપણે અહીં સાત તાળી રમી સાત તાળી એટલે રમવું ખબર છે રમત છે સાકર સાત તાળી રમીએ ને આપણે બે જણને પકડી નાથ પકડીને પાછો અને ત્રીજા ટુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય કદી ના પણ જોડાય અને એક પોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે કોક વાર જોડાય કોક વાર ના જોડાય ઊભી ઊલી વંડીને જોડે કે મારે તો અહીં ઉડવું છે અહીં બેસવું છે મનમાં એક રડ રડ છે મારે વંડીએ ચડવું છે એકવાર એવું કરું બહાર ઉકરડામાં ચડતી હતી ઉકરડું એટલે ઉકરડ જ્યાં લોકો ગામના લોકો બધું નાખે એટવાળ હોય પ્રાણી માટે તેના માટે ઓલું હટ્ટી મૂકી એ ચબૂતરો અલગ પણ એટવાળ માટે તેના માટે બનાવેલું હોય સિમેન્ટનું બહુ ઊંચું ને એવું નહીં પણ આવું સપાટ જેવું કે જે થોડું ફેરફાર નાખી હોય એને ઉપર ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવે કુકડી બી ગઈ જોર કરીને ઉડી સહેજ ઉડી કે પાસે પડેલા એક પતરા પર ચડી ગઈ બિલાડીઓ તો લડતા લડતા આવી જ હતી શાંત થઈ કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે ઓ આટલું ઊંચે તો મારાથી ઉડાય છે કુકડી ચકિત થઈ ગઈ કુકડી ચડવાનું ભૂલીને વારે વારે ઉડીને એક પથરા પર બેસવા માંડી ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા પર બેસે કોઈ વાર સહેજ નીચું જાય જો ઉડાય તો પથરા ઉડે અને પથરા પર બેસે કોઈક વાર પથરા ઉપર ના બેસાય તો શું થાય પથરા પર ભટકાય એવું થાય ને ભટકાય પથરા ઉપર સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડાવ કર્યા કર્યું થાકીને સાંજે ફરી પાછી ખુશ હતી ખૂબ ખુશ હતી કેમ કે એને ઉડતા તો આવડ્યું છે એને પહેલાં એવું હતું કે મને ઉડતા જ નથી આવતું કાં તો બે બિલાડી જે જગત પર જોઈ ને એને બીક લાગી એટલે એને થોડું ઉડવાનું ટ્રાય કર્યું એ ઉડી થોડું ઉડી એને એવું થયું કે ઉડી શકીશ એક બે વાર એ ભટકાઈ પણ કરા પથરા જોઈ પણ એને હાર ના માની એને પ્રયત્ન ચાલુ રાખ્યો કુકડીને ખુશખુશાલ જોઈ કુકડાએ પૂછ્યું કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલી રાજીની રેડ છે રાજીની રેડ એટલે બહુ ખુશ છે કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી રહેવા દેને હવે શું કામ છે તારે આવો શોખ કરીને કુકડાએ કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા અંદર જે એને આશા હતી કે મારે આ કરવું જ છે એને કીધી કુકડાએ અને વિચારવા લાગી લાખો હજારો કુકડીઓ એ ન કરી રહેમાં એટલે મારે નહીં કરવાનું ત્યાં સુધી કુકડીઓ જમીન પર ચણિયા જ કરવાની કુકડી આમ રોજ રોજ ઉડ ઉત્તર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે એક પાકો ફેલાવીને ઉડે છે કેમ પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે નીક કર્યા કરે છે કુકડો મનમાં ખોરશે કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે ને કુકડી થોડું વધારે છે કુકડાને થાય કે હા કુકડી મને જોવે છે હું ઉડું છું કુકડી મને જોવે છે પણ કુકડી એને કેમ જોતી હતી
वंडी पर हती कुकड़ी के वंडी पर तड़वा जेटली होशियार थई गई हती अरे कुकड़ी तू अहींया कुकड़ाए नवाई थी पूछू हाँ हूँ हवे चढ़ी सकू छू वंडी पर कुकड़ी वटकी बोली कुकड़ानी जेम डोकी ऊंची करीने चारे बाजू जोवा माँडी चारे बाजू शू हतुं हमेशा नीचे थी जोयेला જાણને આજે કુકડીએ નજર સામે જોયા નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા જાણના ડાળ પાંદડાની નજર સામે હતા કાબર ચકલી કેતર કબૂતર કાગડા પોપટ બધાને જોતી હતી પણ ઉકડા પાસે જમીન પર એ પંખીઓને એણે જાણની ડાળે જોતા જોયા કુકડી ખુશ થઈ ગઈ નવાઈ પામી અલગ ગેલી થઈ ગઈ ક્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ તે એણે ઉડીને કુકડી પાસે આવી અને વરંડા પર એની સાથે બેસી અને બોલી એ કુકડી તો ખરી તને માથે કલગી ઉડી છે હે ખરેખર કુકડીએ પૂછ્યું આસ્તો વળી કુકડીઓ પૂજા ચકલીને અને પહેલાં દોઢ ડાયા કાગડાને તારી કલગી બધાને નહીં ખાય છે ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધા આવ્યાને બોલ્યા વાહ વાહ કુકડીને માથે કલગી ઉડી બધાએ પાંખો ફફડાવી તાલીઓ પાડી હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડી નવું નવું જોવા માંડ્યું શીખવા માંડ્યું જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પર દેખાતી દુનિયાની વાતો કરી એનું ઈંટા સેવાનું ચાલુ કર્યું બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ કર્યું બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરી સમજાવતી કોકે માન્યું કોઈએ ન માન્યું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ આજે આની ચર્ચા કરીએ નેક્સ્ટ ટાઈમ લખી